नमस्कार मित्रों, सुरेंद्रनगर जिला शिक्षण अने तालीम भवननी यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत छे। तास एक मां आपणे बहुपदी अने तेना प्रकारों विषे शीखी गया। आजे तास बीजा मां आपणे बहुपदीना शून्यो विषे शीखवुं छे। सुंदर मजाना दिवसनी शुरुआत करिए। अगाउ आपणे जे भणी गया हता एवी एक बहुपदी लईने, हूँ द्विघात बहुपदी एक लउं छुं। ऑफ एक्स बराबर एक्स वर्ग ओछा बे एक्स ओछा त्रण। अहीं चल तरीके एक्स छे। हवे आपणे जाणीए छीए के जे चल छे एनी जुदी जुदी किंमतो आपणे लई शकीए। आमां हूँ एक्स बराबर एक मूकू छू तो बहुपदीनुं मूल्य शुं बने ए एना सूत्र उपरथी आपणे मेळवीए। तमने ज्यां ज्यां एक्स देखाय त्यां दरेक जग्याए एकडो मूकी देवानो छे। तो p ऑफ 1 इज इक्वल टू एक नो वर्ग ओछा बे कंसमां एक ओछा त्रण। एक नो वर्ग एक एकू एक ओछा बे एकू बे ओछा त्रण। जेनी निशानी सरखी होय एनो सरवाळो थाय तमे जाणो छो। तो अहीं एक ओछा ओछा बे अने ओछा त्रण એટલે બે ને ત્રણ પાંચ, પણ ઋણ સંખ્યાઓનો સરવાળો ઋણ જ રહેશે માટે એક ઓછા પાંચ જેનું મૂલ્ય માઇનસ ચાર થાય છે। આમ આપણને પી ઓફ એક નું મૂલ્ય માઇનસ ચાર મળે છે। આવી રીતે ચલ એક્સ ની જુદી જુદી કિંમતો લઈ અને આપણે બહુપદીના મૂલ્યો મેળવીએ, જેમ કે એક્સ બરાબર બે લઈએ। तो नजर तमारे बहुपदी ना सूत्र ऊपर राखो। x बराबर 2 लई x नी जग्याए 2 नो वर्ग ओछा 2 કૌંસમાં પાછા 2 ઓછા 3। હવે 2 નો વર્ગ એટલે 2 દુ 4 ઓછા 2 અને 2 નો ગુણાકાર 2 દુ 4 ઓછા 3। તો 4 ને ઓછા 4 તો ઉડી જશે એટલે પાછળ વધ્યા માઇનસ 3। આમ આપેલી બહુપદીનું એક્સ બરાબર 2 આગળ મૂલ્ય માઇનસ 3 મળે છે। હવે આપણે ચલ એક્સ ની એક વધુ કિંમત લઈએ, એક્સ બરાબર 3। ફરી સૂત્ર ઉપર નજર, જ્યાં એક્સ દેખાય ત્યાં તગડો મૂકો। પી ઓફ 3 બરાબર 3 નો વર્ગ ઓછા 2 કૌંસમાં 3 માઇનસ 3। 3 નો વર્ગ, જોજો 3 દુ 6 ન થાય, 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 બે વખત, 3 તરી 9 ઓછા 2 તરી 6 ઓછા 3। ફરી ઉપર જેવું કર્યું હતું એ જ રીતે કે બે ઋણ સંખ્યાનો સરવાળો થાય, જેમ 3 ને 2 5 ઋણ 5 કર્યા હતા એ જ રીતે 6 અને 3 બે ઋણ સંખ્યા છે એનો સરવાળો કરીએ તો 9 છંત્રણ 9, પણ ઋણ 9 થાય, ઋણ સંખ્યાનો સરવાળો ઋણ જ રહે, 9 માંથી 9 ઉડી જશે, 0 થઈ જશે। હા, તો આ એક્સ ની જે કિંમત 3 છે એ કંઈક વિશેષ છે। એક્સ બરાબર 3 લેવાથી આખી બહુપદીનું મૂલ્ય 0 બનાવી દીધું। હજી એક કિંમત લઈએ, આ વખતે આપણે એક્સ બરાબર 0 લઈને વિચાર કરીએ કે શું એક્સ બરાબર 0 લેવાથી બહુપદીનું મૂલ્ય 0 થઈ જ જશે। જોજો, એવું માની ન લેતા, કદાચ ન પણ થાય હોય, આપણે જોઈ જોઈએ। ફરી સૂત્ર ઉપર નજર, પી કૌંસમાં 0 બરાબર જ્યાં એક્સ દેખાય ત્યાં 0 બાકી બધું એમ નહીં, 2 કૌંસમાં 0 ઓછા 3। હવે 0 નો વર્ગ એટલે 0 ગુણ્યા 0 તો એ તો 0 જ થવાનું, તમે જાણો છો, પણ આ જાણો છો કે કોઈ પણ સંખ્યાને શૂન્ય સાથે ગુણાકાર કરતા એ 0 થઈ જાય, એટલે કે 2 ગુણ્યા 0 તો એ પણ 0 જ થાય। માઇનસ 3 હજી કેવી છે, હા 0 માઇનસ 0 એટલે 0, અંતે જવાબ શું વધ્યો, માઇનસ 3। ઓહો, શું થયું કે એક્સ ની કિંમત 0 લેવા છતાં આપણને બહુપદીનું મૂલ્ય
जीरो न मल्यू चल छे एक्स तो एनी आपणे धन किंमतो के जीरो लेवू एवं जरूर नहीं आपणे ऋण किंमत पर लई सकीए। चलो एक्स बराबर एक माइनस एक लई जोईए माइनस एक फरी सूत्र पी ऑफ माइनस एक बराबर माइनस एक नो वर्ग ओछा बे काउंस मा माइनस एक माइनस त्रण हवे माइनस एक नो वर्ग एटले माइनस एक गुणिया माइनस एक गुणाकार मा ऋण संख्याओ बे वखत गुणाय तो धन थी जाए एटले एक 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 पण धन एक प्लस वन अहीं बे गुणिया एक करी बे एक बे फरी ऋण संख्या ने गुणा एटले धन थी जशे तो वत्ता बे एक बे माइनस त्रण हवे अहीं सरखी निशानी कोनी छे जो आ बे नी सरखी निशानी नथी आ धन छे तो एने धन संख्या साथे ज उमेरीए एटले एक ने बे त्रण थशे ज्यारे माइनस निशानी जुदी छे एटले एने एम नंबर आपे त्रण माइनस त्रण तो जीरो थयो हा हमणां अहीं जीरो थयो तो बहुपदी नुं मूल्य એવું અહીં પણ જીરો મળ્યું। બીજી એક વાત કરું એસએસસીની બોર્ડ પરીક્ષામાં એક માર્કના હેતુલક્ષી પ્રશ્નમાં આવું ઘણી વાર પૂછાય છે કે બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ ઓછા બે એક્સ ઓછા ત્રણ નું એક્સ બરાબર માઇનસ એક આગળ મૂલ્ય શોધો તો તમારે બસ આટલી જ ટૂંકી ગણતરી કરી એનો જવાબ લખવાનો કે બહુપદીનું એક્સ બરાબર માઇનસ એક આગળ મૂલ્ય જીરો થાય છે। ઉપરના ઉદાહરણમાં આપણે જોયું કે બહુપદી પી ઓફ એક્સમાં એક્સની જુદી જુદી કિંમતો પૈકી જ્યારે એક્સ બરાબર ત્રણ લેવામાં આવ્યું અને એક્સ બરાબર માઇનસ એક લેવામાં આવે ત્યારે બહુપદીના મૂલ્યો શૂન્ય થાય છે। એક્સની એવી કિંમતો કે જે બહુપદીમાં મૂકવાથી બહુપદીનું મૂલ્ય જીરો થાય તેવી એક્સની કિંમતોને બહુપદીના શૂન્યો કહેવાય। તો આપેલ બહુપદીના શૂન્યો એક્સ બરાબર ત્રણ અને એક્સ બરાબર માઇનસ એક લખી શકાય। વ્યાપક રીતે કહીએ તો જે વાસ્તવિક સંખ્યા કે માટે પી ઓફ કે બરાબર જીરો થાય તેવી પ્રત્યેક સંખ્યા કે ને બહુપદીના શૂન્ય કે આપણે ધોરણ નવમાં સુરેખ બહુપદીના શૂન્યો કેવી રીતે મેળવાય તેનો અભ્યાસ કર્યો છે। આપણે એક ઉદાહરણ લઈ અને એ જોઈએ। એક સુરેખ બહુપદી હું લખું છું પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ ઓછા ચાર આનું શૂન્ય મેળવ્યું તો અત્યારે જે આપણે શૂન્યની વ્યાખ્યા આપી એ પ્રમાણે જો કોઈ એક્સનું મૂલ્ય આનું આ બહુપદીનું શૂન્ય હશે તો પી ઓફ એક્સ બરાબર જીરો થશે। એટલે કે આપણે બહુપદીના શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર જીરો લઈ અને એમાં રહેલા એક્સનું મૂલ્ય શોધવું પડે તો પી ઓફ એક્સ બરાબર જીરો લેતા પી ઓફ એક્સનું જે સૂત્ર છે એ મૂકી દો એટલે ત્રણ એક્સ માઇનસ ચાર બરાબર જીરો થયા। હવે આપણે એક્સની કિંમત શોધવાની છે તો માઇનસ ચારને ઓલી બાજુ જવા દો પ્લસ થઈ જશે ત્રણ એક્સ બરાબર જીરો વત્તા ચાર એટલે કે ત્રણ એક્સ બરાબર ચાર તગડો ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો એક્સ બરાબર ચાર તૃતીયાંશ। આમ બહુપદી પી ઓફ એક્સ બરાબર ત્રણ એક્સ માઇનસ ચાર નું શૂન્ય એક્સ બરાબર ચાર તૃતીયાંશ થાય છે। આનો અર્થ એવો થયો કે તમે બહુપદીમાં એક્સ બરાબર એક મૂકો તો જીરો ન થાય બે મૂકો ન થાય ત્રણ મૂકો ન થાય પણ જો તમે એક્સ બરાબર ચાર તૃતીયાંશ લેશો
तो आ बहुपदी नु मूल्य जीरो थशे। आपणे मौखिक रीते मूकी जोईए, कहीं चार तृतीयांश मूको त्रण त्रण उड़ी जाए, चार ओछा चार एटले जीरो थई जशे। तो आ रीते एक बीजुं उदाहरण लईए अने समजीए। बहुपदी p ऑफ x बराबर 2x वत्ता 3 ना शून्य मेळवो। फरी एक वार के बहुपदी नु जे शून्य हसे ए x नी किंमत अही मुकवाथी p ऑफ x बराबर 0 थवानो छे। तो p ऑफ x बराबर 0 लई लेवानु। p ऑफ x नु सूत्र लई लो, 2x वत्ता 3 बराबर 0 थया। आना ऊपर थी x नु मूल्य शोधवू छे, तो वत्ता 3 ने ओली बाजू जवा दियो, ओछा 3 बगड़ो गुणाकार माथी ओली बाजू जवा दियो એટલે ભાગાકારમાં જશે, તો x બરાબર માઇનસ 3 તૃતીયાંશ, જે આપેલ બહુપદીનું શૂન્ય છે। આમ આપણે કહી શકીએ છીએ કે સુરેખ બહુપદીને એક શૂન્ય મળે છે। હવે આપણે એનું વ્યાપક સ્વરૂપ લઈ અને એનું શૂન્ય વ્યાપક સ્વરૂપમાં શું થાય એ જોઈએ। तो हवे आपणे सुरेख बहुपदी नु व्यापक स्वरूप लखीए। p ऑफ x बराबर ax वत्ता b, ज्या n नॉट इक्वल टू 0 अने एनो शून्य मेळवो। फरी एक वार x ની જે કિંમત માટે p ઓફ x બરાબર 0 થાય એ x ની કિંમત એનું શૂન્ય કહેવાય। તો p ઓફ x બરાબર આપણે 0 લઈ શકીએ, એટલે p ઓફ x નું સૂત્ર ax વત્તા b બરાબર 0 થાય। આમાં આપણે x શોધવો છે, તો વત્તા b ને પહેલી બાજુ જવા દઈએ, ax બરાબર માઇનસ b, गुणाकार नो ए भागाकार में जवा दियो, कारण के ए अंते तो संख्या ज छे। तो x बराबर माइनस बी छेद मा ए। आम व्यापक स्वरूप मा जे आपनी बहुपदी छे एनु शून्य माइनस बी छेद मा ए मले छे, जेने आपणे बीजी रीते विचारीए। तो सुरेख बहुपदी नु शून्य बराबर माइनस बी भाग्या ए, पर बी एटले अचल पद छे, तो माइनस अचल पद छेद मा ए एटले के एक्स नो सहगुणक। घणीवार आ सूत्र आपणने बोर्ड परीक्षाओमां एक एक मार्कनी अंदर पण पूछाय छे। तो आजे आपणे सुरेख बहुपदी नो शून्य केवी रीते मेळवाय एना विशे शीख्यु। ओके, घरे रहो, सुरक्षित रहो अने भणता रहो।